આપણે જેમ મોબાઈલમાં રિચાર્જ કરીએ છીએ એવી રીતે વીજળી માટે પણ એડવાન્સમાં રિચાર્જ કરવું પડશે। સ્માર્ટ મીટરનો વિચાર કેન્દ્ર સરકારનો છે। ગુજરાતમાં તેની શરૂઆત સૌરાષ્ટ્ર કચ્છથી થશે, જ્યાં પીજીવીસીએલ વીજ બાબતોનો વહીવટ સંભાળે છે। એટલે રાજકોટ કચ્છમાં 50 લાખ જેટલા જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। આ મીટરની કિંમત અંદાજિત 8 થી 10 હજાર છે। પણ ચિંતા ના કરતા, આ કિંમત ગ્રાહકે નહીં ચૂકવવી પડે। મે મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થશે। પહેલા ટ્રાન્સફોર્મરમાં લગાવવામાં આવશે, ત્યારબાદ જૂન જુલાઈથી ગ્રાહકોના મીટરમાં લાગશે। સાથે જ એક મોબાઈલ એપ્લિકેશન મારફતે ગ્રાહકને રિચાર્જ કેટલું રહ્યું, દર કલાકે, દર 6 કે 12 કલાકે કેટલા યુનિટ વપરાશ થયો તેની માહિતી મળતી રહેશે। પીજીવીસીએલના એમડીનો દાવો છે કે આ માહિતીને કારણે વીજ વપરાશ ઘટશે અને વીજ ચોરીની ઘટનાઓ પર પણ અંકુશ આવશે। હવે કોઈના મનમાં એવો પણ સવાલ થાય કે હવે જો અડધી રાત્રે વીજળીનું રિચાર્જ પૂરું થઈ ગયું તો શું થશે, તો ચિંતા ના કરતા, પીજીવીસીએલના એમડી વરુણ બરનવાલે જણાવ્યું કે મોબાઈલ કે ડીટીએચની જેમ જ ગમે ત્યારે રિચાર્જ કરી શકાશે। રિચાર્જ પૂરું થયા બાદ પણ થોડો સમય વીજળી વાપરવા મળશે। વીજ બિલના રિચાર્જ માટે પણ અગાઉથી એલર્ટ મળતું રહેશે। કોઈ ગ્રાહક ઇચ્છે તો 1 દિવસથી લઈને 1 વર્ષ સુધીનો અંદાજો કાઢીને રિચાર્જ કરી શકશે। બિહાર અને યુપી જેવા ઘણા રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને સંચાલન પણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। પીજીવીસીએલ અંતર્ગત આવતા તમામ વિસ્તારોમાં ડિસેમ્બર 2023 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે।